હાલ શામળાજીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. દીપડાને પાંજરામાં પૂરવામાં આવ્યો છે. શામળાજીના દેવની મોરી ગામે દીપડો ઝડપાયો છે. દેવની મોરી ગામે દીપડો પાંજરે પુરાયો છે. જી, આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય ગાંધી. જી સંજયજી, જણાવશો કે દેવની મોરી ગામે એક દીપડો પાંજરે પુરાયો છે, તો શું છે આ સમગ્ર ઘટના? શામળાજી નજીક આવેલ દેવની મોરી ગામે છેલ્લા 4-5 દિવસથી દીપડાએ દેખા દીધી હતી. તે ગ્રામજનોએ શામળાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસને જાણ કરેલ હતી. શામળાજી રેન્જ ઓફિસના સ્ટાફે 2 દિવસથી પાંજરાની વ્યવસ્થા કરેલી હતી. અત્યારે ઘટાદાર જંગલ થઈ ગયેલા છે. શામળાજી નજીક આવેલા દેવની મોરી ગામના રાજેન્દ્રજી બાપુના ઘરની નજીક પાંજરું ગોઠવેલું હતું. આજ રોજ વહેલી સવારે આ દીપડો પાંજરે પુરાઈ ગયેલ હતો. જી સંજયજી, જણાવશો કે શામળાજી વન વિભાગ આ અંગે શું કાર્યવાહી કરી રહી છે? અત્યારે વન વિભાગના ડીએફઓ ને બધા સ્થળ ઉપર હાજર જ છે. આ દીપડાને પાંજરે પૂરીને હવે ઓકે જગ્યાએ છોડવાની ગતિવિધિ તેજ કરેલ છે. જી સંજયજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે 2 દિવસ પહેલા દીપડાએ પશુનું મારણ કર્યાની જ્યારે બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે વન વિભાગે દેવની મોરી ગામે એક પાંજરું મૂક્યું હતું ત્યારે પાંજરામાં દીપડો પુરાઈ ગયો છે. ત્યારે શામળાજી વન વિભાગની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.